स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारा वार सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशर्मणि दर्शनम् मन्दहासरुचिरात्भुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષો નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ગણશ્યામ મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની જ બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંતે પ્રકરણનું ઓગણચાલીસનું વચનામૃત શ્રીજી મહારાજ આત્મજ્ઞાનનો અને ભગવાનના મહાત્માનું જ્ઞાન આ બે વિષય ઉપર વાત બહુ વિસ્તારથી મહારાજ કરી રહ્યા છે ગઈ વખતની સભામાં શ્રીજી મહારાજે કીધું જેવી રીતે કોઈ સુરવીર હોય અને એવો સુરવીર હોય એ સુરવીર વ્યક્તિ એવો આકરો વ્યક્તિ હોય એના બાપને કોઈએ મારી નાખ્યો હોય એની પત્નીને લઈ જાય એની માને લઈને મુસલમાનને દઈ દે એના ભાઈને મારી નાખે ઉપરા ઉપરી આવી પ્રક્રિયા જે કરે એ વ્યક્તિનું ચિંતવન ઓલા વ્યક્તિને સહેજે થાય એનો વેગ એના જીવમાં સહેજે લાગે હામેવાળાને કોઈપણ રીતે મારી નાખવું સામેવાળાને પણ રીતે પાડી દઉં એવા એના હૃદયમાં સંકલ્પો સતત થાય શ્રીજી મહારાજે એ દ્રષ્ટાંત દ્વારા ભક્તોને એમ સમજાવ્યું કે જેવી ચાળ ઓલા વ્યક્તિને હામેના વ્યક્તિનું ખરાબ કરવાની લાગી જાય એવી જ રીતે ભગવાનના ભક્તોએ વેગ લગાડી દેવો બે વસ્તુનો એક આત્માનું જ્ઞાન જે આપણે ગઈ વખતે સમજ્યા બીજો આવે મહારાજ કહે છે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આ બે વાતનો નિરંતર આલોચ રહે સ્વામિનારાયણ હરે તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એની સહાય કરે અને જેમ કરની ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા એ સર્વે એની મેળે દેહથી બહાર નીકળી ગયા તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય કહેતા વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે અને સત્સંગી પણ એને જ કહીએ મહારાજે એક દ્રષ્ટાંત દીધું જેની ઉપરથી આ વચનામૃતનું હેડિંગ છે દરેક વચનામૃતના હેડિંગ છે એ નંદ સંતોએ સ્મૃતિ માટે આપેલા છે અખંડ વૃત્તિનું ત્રણ પ્રકારના વૈરાગ્યનું લીલા ચરિત્ર સમજી રાખ્યાનું નારદજી જેવી ઈર્ષાનું ધ્યાનનું વિવેક અવિવેકનું અન્વય વ્યતિરેકનું ઈર્ષાનું એવું છે ને ઇન્દ્રિયોને ભગવાનને સંતની સેવામાં રાખ્યાનું પછી ભગવાન વિના ન ઈચ્છવાનું કૃતજ્ઞ સેવાક્રમનું એકાંતિકનું એ બધા વચનામૃતના હેડિંગો છે મુદ્દાનું આપણે પહેલાં એવું જ હોય કે પહેલાં એવું કે ભાગવત ધર્મના પોષણનું વચન મોક્ષના દ્વારનું વચનામૃત કાઢો આમ કે એટલે મોક્ષના દ્વારનું વચનાઓ એટલે વચનાઓ તો બધા મોક્ષના દ્વારના જ છે પણ ગરડા પ્રથમનું ચોપનમું એ મોક્ષના દ્વારનું કહેવાય ભાગવત ધર્મના પોષણનું કહેવાય કુસંગને પૂર્વ સંસ્કારવાળું વચનાઓ કાઢો એટલે પ્રથમનું અઠાવનમું હોય એકાંતિક ધર્મના નિરૂપણવાળું કાઢો એટલે પ્રથમનું સાઠમું હોય મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચયનું કાઢો એટલે લોહાનું ત્રીજું હોય અર્થ સિદ્ધ થયાનું કાઢો એટલે અંત્યનું બીજું હોય એવી રીતે પહેલાં આવી રીતે વચનામૃતની સ્મૃતિ રાખવા માટે નંદ સંતોએ આવા ટાઇટલો આપ્યા છે વચનામૃતને કે જેનાથી આપણે સહેલાઈથી એ વચનામૃતોને યાદ રાખી શકીએ પણ અત્યારે વચનામૃત વાંચવાનો જ ટાઈમ કોઈ નથી દસ મિનિટ વચનામૃત વાંચવાનો ટાઈમ આ જીવને નથી મળતો કેવું સરસ ફોનમાં વચનામૃત વાંચી શકો એવું કરી દીધું છતાંય પણ નહીં નથી વંચાતું પછી એના જ્ઞાન ક્યારે થાય આ શાસ્ત્ર તો અભ્યાસથી સિદ્ધ થાય છે જેટલો અભ્યાસ તમે કરો જેટલો અભ્યાસ કરો જેટલો અભ્યાસ કરો એમ મહારાજનો અભિપ્રાય સમજાય આમાં કહે છે ભગવાન આમાં કરની ઔષધિ આ વચનામૃતનું હેડિંગ જ કરની ઔષધિનું વચનામૃત કારણ કે આ આત્મજ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય એ કરની ઔષધિ જેવું છે શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું ભગવાનના મહાત્મ્યના જ્ઞાનનો વેગ લગાડવો પહેલાં વિસલ્યકરની ઔષધિ એનો થોડોક ઇતિહાસ સાંભળી લે કે અહીં મહારાજે કહ્યું હનુમાનજી લાવ્યા જ્યારે ઇન્દ્રજીત માયાવી આકાશની અંદર છુપાઈને બાણોની વર્ષા કરે છે બ્રહ્માસ્ત્ર એની પાસે હોય છે ઘણી મોટી વાનર સેનાઓનો એને પરાજય કર્યો અને વાનરોને એટલા બધા બાણ વાગ્યા છે જે સેનાપતિઓ હતા રામના સેનાના એ બધા ઘાયલ થઈ ગયા છે રામ ચંદ્રજી અને લક્ષ્મણજીએ સ્વેચ્છાથી એ બ્રહ્માસ્ત્રને સ્વીકારીને એ લોકો પણ મૂર્છિત થયા છે કે ઇન્દ્રજી ત્યાંથી પાછો જતો રહે અને ત્યાર પછી હનુમાનજી અને વિભીષણ બે જ હોય છે સેફ એટલે એ બે વાનર સેનાઓ તો કરોડોની સંખ્યામાં કોઈનો સાથળ કપાયેલો ને કોઈનો હાથ કપાયેલો ને કોઈના માથું કપાયેલું આવા બધાએ પડ્યા હતા અને એટલા બધા ઇન્દ્રજીતે બાણ છોડેલા હતા કે એ ભૂમિ ઉપર પગ મુકાય એવી જગ્યા નહોતી શસ્ત્રોથી ભરાઈ ગઈ હતી આખી ભૂમિ અને વાંદરો તો આ તો મોટા મોટા જે હતા પહાડો જેવા વાંદરો એ બધા એના પૃથ્વી પર પડ્યા હતા કરોડોની સંખ્યામાં અને ત્યારે એ લોકો જાંબુવાનને ખોડતા હતા જાંબુવાનને પણ બાણ વાગેલા હતા આંખો આંધળી થઈ ગયેલી હતી આંખોથી દેખાતું નહોતું પણ હનુમાનજીના અવાજ ઉપરથી વિભીષણના અવાજ ઉપરથી ઓળખ્યું ને એને જાંબુવાને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હનુમાનજી બરાબર છે તો કે આ તો કે એ જો બરાબર હશે તો બાકી બધા બરાબર થઈ જશે અને પછી એમને કીધું કે તમે હિમાલયમાં જાઓ હિમાલયના શિખર ઉપરથી આગળ જશો એટલે ત્યાં ઋષભ પહાડ આવશે ત્યાંથી કૈલાસનું શિખર દેખાશે એને મધ્ય એક ઔષધ પહાડ છે અને એ એ પહાડ ઉપર ઔષધ્યો છે ચાર પ્રકારની એક છે આ કરની જે કીધી એ એક સુવર્ણ કરની એક છે એ સંધિની એટલે બધી રૂજ લાઈન સરખું બધું હાંધા તા આજે તૂટી ગયા હોય ને પાર્ટ શરીરના એને હરખા કરી દે આ બધી અને કે એ પહાડ ઉપર તમે જશો એટલે ત્યાં આગળને એક સંજીવની મૃત સંજીવની એટલે કે જીવતા કરે એવી તો ચાર પ્રકારની ઔષધિઓ એ પહાડ ઉપર હશે ને એ પહાડ ઉપર તમે જશો એટલે ત્યાં પ્રકાશ થતો હશે એ ઔષધિઓમાંથી હનુમાનજી ગયા પણ ઔષધિઓ છુપાઈ ગઈ કે અમને કોઈ લેવા આવ્યું છે એટલે એ જે પ્રકાશ હતો ને અચાનક ડબાઈ ગયો હનુમાનજી હવે કરવું શું આવે આખી ઉપાડો આખો પહાડ લઈને ઉપડે આવ્યા અને એ ઔષધિઓ જે ચાર પ્રકારની હતી એક મૃત સંજીવની જે મરેલા ને જીવતો કરે બેભાણ અવસ્થાવાળાને જીવતો કરે એવી જે સંજીવની હતી ત્યાર પછી તે વિસલ્યકરની હતી કે જે ઘા વાગેલા હોય અથવા તો અંદર કોઈ પ્રકારના સાધનો કરી ગયેલા હોય તેને બહાર કાઢી નાખે અને ઘાની જગ્યાને પૂરી દે એવી જે ઔષધી હતી ત્યાર પછી એક ઔષધિ એવી હતી કે જે ઔષધિ એ જે હોય એને જેવું હોય સુવર્ણકરની ઔષધિ એટલે કે જેવું આપણું બોડી હોય એવું કરી નાખે અને સંધિની કોઈનો હાથ તૂટી ગયો હોય અને કોઈનો પગ તૂટી ગયો હોય એ બધું જોઈન્ટ કરી દે આવી ચાર પ્રકારની ઔષધિથી એ આખું નિરાકરણ કર્યું અહીં શ્રીજી મહારાજેમાંથી વિસલ્યકરની ઔષધિનું દ્રષ્ટાંત લીધું હનુમાનજી ચાર પ્રકારની ઔષધિ લાવ્યા હતા પણ એ વિસલ્યકરની એ વિસલ્યકરની ઔષધિ એ મહારાજ એમ કહે છે કે શરીરમાં વાગેલા જે કાંટાઓ શરીરમાં વાગેલા જે શસ્ત્રો એને ઔષધિ પીતા ઓટોમેટિક એ કાંટાઓ બહાર નીકળી જાય એ જેવો ચમત્કાર થાય એવી રીતે આત્મજ્ઞાન અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ વિસલ્ય કરની ઔષધિ જેવું છે જીવને પંચ વિષય રૂપી કાંટા વાગ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયો વિના જીવ રહી શકતો નથી એ કાંટાઓ જોઈને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જો એને આત્માનું જ્ઞાન એ લાગી જાય તો આ કાંટાઓ નીકળી જાય એમાં આત્માનું જ્ઞાન અને ભગવાનના મહાત્મ્યનું જે જ્ઞાન છે ને એમાં સૌથી મહત્વનું છે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આત્માનું જ્ઞાન કદાચ ન હોય પણ જો ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન યથાર્થ જેવું છે એવું સમજાઈ જાય તો પણ આત્માનું જ્ઞાન એને સિદ્ધ થઈ જાય આત્માના જ્ઞાનથી પરમાત્માનું જ્ઞાન સિદ્ધ થાય એવું શાસ્ત્રમાં નથી પરંતુ પરમાત્માનું જ્ઞાન સિદ્ધ થાય તો આત્મ જ્ઞાન સિદ્ધ થાય એવું શાસ્ત્રોમાં હજારો દ્રષ્ટાંત છે અનુભવમાં પણ આજે પણ વર્તમાન કાળ એવું દેખાય છે કે જેને પરમાત્માનું જ્ઞાન થાય જેમ કે હું તમને કહું આપણા અહીં ઘણા છોકરાઓ ધારણા ધારણાપારના કરે સંતો ભેગા ચાંદ્રાયન કરે છે નાના છોકરાઓ હોય પંદર વર્ષના સોળ સત્તર અઢાર વર્ષના આવા છોકરાઓ પણ ચાંદ્રાયન ધારણા પારના કરે છે એને કંઈ આત્મજ્ઞાન છે આત્મજ્ઞાન છે બે દિવસે એક જ વાર જમવાનું જે છોકરાને દિવસમાં પાંચ વખત નહીં દસ વખત ખાવા જોતું હોય દસ વખત રસોડામાં આટા મારતો હોય અને અલગ અલગ પ્રકારનું ખાતો હોય ઘડીક પાસ્તા ખાઈને ઘડીક પીઝા ખાઈને ઘડીક આ ખાય આ બરાબર આવું આવે એને આત્મજ્ઞાન કેદી થાય મનકો એને કોઈ જ્ઞાન હોય કે હું આત્મા છું પણ જો એને ભગવાનના મહાત્માનું જ્ઞાન જો સિદ્ધ થઈ ગયું કે આ મહારાજ બહુ મોટા છે અને આ મહારાજના મળેલા સાધુઓ આ બહુ મોટા છે એ જે કે એમાં આપણું હિત હોય તો સંતો જેવું કરે એવું આપણે કરીએ તો સાધુમાં ને મહારાજનું મહાત્મ્ય હોવાના કારણે નાના છોકરા પણ પારના કરી શકે છે તો એ આત્માને આત્માને કંઈક તો એને જાણ્યો ને પણ જાણ્યો શાનાથી ભગવાનના મહાત્મ્યથી એટલે આપણે એટલું તો ચોક્કસ કરવું કે ભલે કદાચ આત્મજ્ઞાનને આપણે દ્રઢ ન કરી શકીએ પણ ભગવાનનું મહાત્મ્ય તો મસ્ટ જોઈએ જ એના વિના તો સત્સંગમાં ચાલે જ નહીં ભગવાનનું મહાત્મ્ય જબરજસ્ત જોઈએ ભગવાનનું મહાત્મ્ય જો હશે તો આત્મજ્ઞાન આપોઆપ નહીં આપણે કરવું હોય ને તોય થઈ જશે ભગવાનનું મહાત્મ્ય હોય તો એને આ ભાઈ જો એને તકલીફ કેટલી છે છે ને બેસવાની બધી તકલીફ છે ને પણ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન છે તો હાંજ પડે એટલે ગાડી લઈને આવી જ જાય ચાલે જ નહીં લો ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન છે હરેશભાઈ તમારે કેટલી દવાઓ ચાલે છે કોઈ વાર આમ આળસ લાગે કોઈ વાર આમ ચાલવાની ઈચ્છા બોલવાની ઈચ્છા ના થાય તો એ પણ મંદિર આવી જવાય છે કેમ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આત્મજ્ઞાન તો આપણને હોય કેટલી વાર કે હું આત્મા છું એવો તો વિચાર આવે કેટલી વાર પણ ભગવાનનું મહાત્મ્ય જબરું છે એટલે ભગવાનનું મહાત્મ્ય એવું છે કે ખેંચીને લઈ આવે ખેંચીને લઈ આવે એ ભગવાનના મહાત્મ્યથી થાય ભગવાનનું મહાત્મ્ય જીવની અંદર દ્રઢ કરવા માટેની બહુ મહેનત જેને જેને ભગવાનનું મહાત્મ્ય સમજાયું જો આત્મજ્ઞાન તો કોઈને ઓછું હોય ને કોઈને વધાર હોય પણ ભગવાનના મહાત્મ્ય સમજાયેલું હોય ને ભગવાનની કિંમત સમજાયેલી હોય ને તેને વાંધો ના આવે વચનામૃતની અંદર શ્રીજી મહારાજે બધી બહુ જગ્યાઓએ ભગવાનના મહાત્મ્યનું નિરૂપણ કર્યું છે એક બે જગ્યા વચનામૃતમાં મહારાજે જે કીધું ને એવું ભગવાનનું મહાત્મ્યના શબ્દો હું બેઠા વાંચું અને ભગવાનનો મહિમા તો એમ સમજવો છે ભગવાન તો ગોલોક વૈકુંઠ સ્વેદી બ્રહ્મ એના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે માણસ જેવા જણાય છે ને એ તો ભગતને સુખ આવે ને એટલે જણાય છે લો આવી ગયા દાદા અમારા ત્યાગી મંડળના અને સુખને અર્થે જણાય છે અને તેની મૂર્તિ છે તે ગોલોક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશયુક્ત જણાય છે અને મર્ત્ય લોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે અને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય પણ એ તો સૂર્યચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે મનુષ્ય આકારે ભગવાન હોય ને ત્યારે ઘણા જેવું ભગવાનની પરીક્ષા કરવા નીકળે ભગવાન છે પ્રકાશ કેમ નથી નીકળતો પણ ભગવાન મનુષ્ય આકારે તો દીવો કરે ને ત્યારે દેખાય લો આપણે કહીએ અક્ષરધામના અધિપતિ આપણી નજરની હામે જે ત્યાં છે એ જ આ છે એ આ તો ત્યાં તો કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે અને એ તો મહારાજના દર્શન કરવા માટે કે લાઇટિંગનું સેટિંગ કરો ઓલું ચાલુ કરો આ બાજુ બે લાઇટ મૂકો હરખાત દર્શન થતા નથી તો ભગવાનને આપણે લાઇટ આપીએ ત્યારે તો ભગવાનનું લાઇટ આવે છે તો તે પછી ભગવાન હા ના એ પોતાનું સામર્થ્ય છુપાવીને વર્તે છે એમાં આપણને ઘણું સુખ છે જો ભગવાન પોતાના સામર્થ્યને છુપાવીને ના વર્તે અને જો ભગવાન એવું કરે કે મંદિરમાં જેટલા આવે ને એનાથી આખા વીકમાં જે અવળું જોવાયું હોય સંભળાયું હોય ખાધું હોય એટલે સીધો આવે ને એટલે મહારાજ સીધો એને રિમાન્ડ પર જ લે અને જાહેરમાં જ ફટકા મારે કેટલા મંદિર આવે પછી મન કહો એક જ શનિવાર ભગવાન એવો પ્રોગ્રામ ગોઠવે કે આ શનિવાર આ વીકમાં ગયા શનિવારથી આ શનિવાર સુધીમાં જેટલું અવળું કર્યું હોય પૂજા પાઠ માનસી બીજું ત્રીજું કંઈ પણ કદાચ ભગવાનનો ભગત એવો હોય કોઈ કે બીજું ના જોતો હોય ના સાંભળતો હોય ના ખાતો હોય પણ ક્યાંક માનસી માગો પાછો થઈ ગયો હોય પૂજા પાછું કરી નાખ્યું હોય આરતી સ્તુતિમ કરી નાખી હોય ભગવાન કે આ વખતે વાત બોલો ખાલી થઈ જાય તાળું જ મારવું પડે કારણ કે ક્યાંક તો પકડાય ત્રિલોકમાં કોઈ નથી અમને પકડી કાઢે ત્રિલોકની અંદર નિષ્કુળ કે કોઈ નથી કે એ જો દંડો લઈને બેસે ને તો આપણને ગમે ને આ પકડે તો તું માનસિક કરતો ત્યારે આ સંભાળતો હતો કેમ સાંભારતો હતો બે આપે કોણ આવે મને કહો હે જોબ ઉપર ગયો હોય ને ક્યાંક આડાવાડા સંકલ્પ કરતો હોય ને કાંઈ વિચાર કરતો હોય ને પછી ભગવાન એક આરે લિસ્ટ કાઢીને જાહેરમાં જ ફજે તો બોલાવે નિષ્કુળન સ્વામી કે ઘાટ ઉછે ઉઠે છે ભીતરે રે જે ન કહેવાય બાર સ્વામી કે આ જીવને એવા અંદર ઘાટ ઉઠે છે ને કે જે કોઈને બાજુવાળાને કહેવાય નહીં જો કહે તો બાજુ કોઈ બેહેજ નહીં જે ગાંઠ અંદર થાય છે એ સ્વામી કે જો બાર કે કોક મને આવા ગાઠ થાય છે તો કોક બાજુમાં જ ના બે તો મારા તો એક એક ગાંઠના કરોડમાં ભાગની અંદર પણ આપણને પકડી શકે એવા છે એટલે ભગવાન નથી પ્રકાશ દેખાડતા છુપાઈને રહે છે મૂંગા જેવા રહે છે આમ ઉભાઓ એવા દેખાય છે એ બધું જ ભગવાન જીવ ઉપર દયાએ કરીને કરે છે જો એ હલન ચલન હમણાં ચાલુ કરી દે ને બધાઇની વચ્ચે તો પૂરું થઈ જાય ચોખે ચોખ્ખું કે પછી તો મહારાજ મનુષ્ય આ કરે ત્યારે મહારાજ શું કહે અમારા દર્શન કરતા હોય અંતેનું પચીસમું મહારાજ કે આટલી વાત ગમે ને આટલી ના ગમે રાજબાઈના પ્રશ્નથી કીધું તેની અંદર એક વાત કીધી અમારા દર્શન કરતા હોય અને જ્યારે કોઈ ચકલું નીકળે કે બાળક નિસરે કે કાંઈ ખડ અને અમારા દર્શન મૂકીને એ બાજુ જોવે તો મહારાજ કે એની ઉપર તો એવી રીસ ચડીએ તાળન કરીએ તાડન એટલે બે ચડાવી દઈએ પણ મહારાજ કે શું કરીએ સાધુ દાવો છે હવે તમે વિચારો જો મહારાજ એમના મનુષ્ય આ જેમ હાલતા ચાલતા ને એવા બેઠા હોય તો કેટલાને મારે ભગવાન ભગવાનને આરતી સ્તુતિ મેં જ કરવો પડે ધંધો આ પાપા જ પગરવી પડે પ્રસાદી એટલે ભગવાન જે કાંઈ કરે છે એ કદાચ પ્રકાશ નથી દેખાડતા બોલતા નથી થાળ ઓછો નથી કરતા આપણી જોડે બેસવા નથી આવતા તો બધું દયાએ કરીને કરે છે આપણને બધું પચે એવું નહીં હોય એટલે કરતા હશે પણ જે કરે છે એ ભગવાન તો એવા છે સૂર્ય ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે ભલે એની આગળ દીવો કરવો પડે ત્યારે દેખાય બાકી તો સૂર્ય ચંદ્રને પણ પ્રકાશને આપવાવાળા છે આવું સમજવું અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ત્યારે આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે મહારાજે અહીં શું કીધું આજે પ્રગટ ભગવાન છે ત્યાં એક જ રહે છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જેના એક એક રોમના કોટી બ્રહ્માંડ પેઠે રહ્યા છે જો ભગવાન જેવડા ને તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ભગવાન જેવા છે એવાને એવા પ્રગટ થાય ને તો બ્રહ્માદિક ઈશ્વરો પણ ભગવાનને ના જોઈ શકે ભગવાનનું તેજ એવું છે ભગવાન જ્યારે પ્રગટ થવાના જ્યારે છે એ ચરિત્ર ને લીલા તમે સાંભળી હોય જ્યારે મહારાજ પ્રગટ થવાના હતા એ સમયે દેવતાઓને અને ઈશ્વરોને તેજ જ દેખાય છે મૂર્તિ તો દેખાતી નથી કેટલી સ્તુતિ કરી ત્યારે તેજને મધ્ય મહારાજને દર્શન દીધા મહારાજે ત્યાં સુધી તેજ જ દેખાતું હતું કારણ કે મહારાજનું તેજ એવું છે કે આ જીવ ઝીરવી ના શકે ઈશ્વરો પણ ઝીરવી ના શકે એવા મોટા મહારાજ છે લો અને તે ભગવાનનું મહાત્મ્ય તે શું તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે સૂર્ય અંગ અગ્નિને ચંદ્રમાં પ્રકાશ કરે છે પૃથ્વી સર્વને ધારી રહી છે સમુદ્ર મર્યાદા નથી લોપતા ઔષધિઓ ઋતુને પામીને ફળે છે એ ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે અને જેવી જેની શક્તિ કાળ છે માયા છે પુરુષ છે અક્ષર છે એવી રીતે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શુભ પદાર્થ છે જે બંધન કરે વાત આ છે કે જે ભગવાનના મહાત્માને આવી રીતે સમજતો હોય એને જગતમાં ક્યુ પદાર્થ છે જે બંધન કરે બંધન કેમ થાય છે કે ભગવાનનું યથાર્થ મહાત્મે એને સમજાયું નથી એકવાર ઘટપુરની અંદર નાજા જોગ્યા એ શ્રીજી મહારાજની સેવામાં હતા તે નાજા જોગ્યાથી ભૂલથી શિયાળાનો આવો અત્યારે તો શિયાળો નથી પણ શિયાળો બતાવે છે મહારાજ તે ટાઢ અને ટાઢની અંદર કાંઈ સગડી હળગાવતા હશે ને એમાં રજાઈ હળગી ગઈ તે લગભગ એ જમાનાને દી એ રજાઇ હળગી હતી એકને લઈને બીજી ઘણી હાઈઠ રૂપિયાની રજાઓ હળગી ગઈ બધી થઈને એટલે મહારાજ તો તરત મનુષ્ય ચરિત્ર કરતા મહારાજ કે નાજા આપણે આવે આ દરબારગઢમાં નહીં રહેવું કે મહારાજ કેમ આ તે હાઈઠ રૂપિયાની રજાઈ બાળી આ લોકો કે આવે આપણને રાખે હાલ ભાગી જઈએ ક્યાંયથી ના જાને કે જો કે મહારાજ પણ એ તો હું રૂપિયા ગમે ત્યાંથી નહીં આપણે ભાગી જવું છે કે અત્યારે આ રજાઈ એ બળી ગઈ નાજા જોગ્યા કે મહારાજ હું કયા હું લાડુબાન જીવબાને અમે જઈએ છીએ તમારો દરબારગઢ છોડીને મહારાજ કે કયા ઓ જાઓ એટલે નાજા જોગ્યા કહેવા ગયા કે મહારાજ એવું કહે છે કે દરબારગઢ છોડીને જઈએ છે લાડુબાન જીવબા કે એવું તો હું થયું મહારાજને દરબારગઢ છોડીને જવું પડે તો કે રજાઈ હાઈઠ રૂપિયાની રજાઓ હળગી ગઈ લાડુબાન જીવબા કે મહારાજ મહારાજ ક્યાં છે તો કે મહારાજ ભાઈ અમને લઈ જાઓ ભાઈ જ્ઞાન મહારાજને કે પ્રભુ તમે રહો આ હાઈટ રૂપિયાની રજાઓ હળગીને તો ફરીથી હંધાશે ને ફરી રજાઓ થશે પણ તમારો સંબંધ તૂટશે તો એ ક્યારે હંધાશે અને મહાત્મ્ય કહેવાય મહાત્મ્ય જો સમજાયેલું હોય ને તો જીવથી બધું જ થાય લોયાના ત્રીજામાં મહારાજ શું કહે છે જેને ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય લોકલાજનો ત્યાગ કરે મા બાપનો ત્યાગ કરે ઘરનો ત્યાગ કરે ગામનો ત્યાગ કરે પરનેલી સ્ત્રીનો ત્યાગ કરે સ્ત્રી પુરુષનો ત્યાગ કરે આ ભગવાનનું મહાત્મ્ય છે ભગવાનનું મહાત્મ્ય આ જીવને સમજાય જાય પછી એના માટે કશું જ અઘરું નથી ગુણાદિત્યાનંદ સ્વામી વખતે એક મહારાજની પ્રસાદીની ની ગોદડી હતી મહારાજની પ્રસાદીની એક ગોધડી હતી તે રૂપશંકર કરીને હરિભગતને ને બેઠો હતો એટલે સ્વામીએ એક પાર્ષદને કીધું કે આ ગોદડી છે એ આ ગોદડીના કેટલા રૂપિયા થાય તો ઓલો રૂપશંકર એવું બોલ્યો કે સ્વામી આના દસ રૂપિયા થાય કેટલા થાય દસ રૂપિયા થાય સ્વામી કે આના દસ કરોડ આપો ને તો એ ઓછા છે કેમ આને મહારાજનો સંબંધ છે હવે એ મહાત્મ્ય ક્યાં અણ દસ રૂપિયાનું મહાત્મ્ય ક્યાં જોયું એક વ્યક્તિ દેવ મંદિરમાં સેવા કરે છે દેવ મંદિરમાં સેવા કરે છે ને એને પ્રસાદીની વસ્તુઓ થોડી ઘણી એના હોલ્ટમાં હોય સાચવવાની હોય એની કાળજી રાખવાની હોય એ દેવ મંદિરની વસ્તુ એ લાખ રૂપિયા કે દોઢ લાખ રૂપિયાની અંદર એવા કોઈ ભગતો એને વેચી દે અને લાખ દોઢ લાખ રૂપિયા લઈ લે એને પ્રસાદીની શું કિંમત એને શું એનું મહાત્મ્ય કોઈ મહાત્મ્ય ખરું પાંચ પચીસ પચાસ રૂપિયા માટે ભગવાન એક છોકરો અહીં અમેરિકાની અંદર ઇલિગલ બે નંબરમાં આવવાનો હશે ત્યારે એના ત્યાંથી વડીલે કોઈ ચરનારવીન એને દીધા કાતું લઈ જા અને એ વ્યક્તિએ ગાર્બેજમાં નાખી દીધા લો મહારાજના ચરનારવીંદ એને શું કિંમત પણ ભગવાનની સંબંધમાં આવેલું જે હોય જેને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ હોય એને ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનું મહાત્મ્ય હોય ને ભગવાનના સંબંધમાં આવેલા પદાર્થનું મહાત્મ્ય હોય ને ભગવાનના જે સંતો ભક્તો એનું મહાત્મ્ય એને જ થાય ને જેને ભગવાનનો મહિ કોઈ કોઈ એવું કે મને ભગવાનનો મહિમા છે પણ મને સાધુ કે એ બધું ના ફાવે એ ખોટો છે દંભી છે જેને ભગવાનનો મહિમા હોય એને ભગવાનના સંબંધવાળા સંતનો પણ હોય અને ભગવાનના ભક્તનો પણ હોય કોઈ એવું કે મને એકલો સંતોનો મહિમા પણ હરિભક્તોનો નહીં એ પણ દંભીન ખોટો પાખંડી છે જેને ભગવાનનો મહિમા હોય એને ભગવાનના સંબંધવાળા સંત અને ભક્તનો પણ મહિમા હોય જ અને જો એને એનો મહિમા નથી એનો અર્થ કે ભગવાન તો કાંઈ કહેતા નથી ભગવાન આરે કાંઈ વઢવેડ થવા નથી ભગવાન આરે કાંઈ બોલાચાલી થવા નથી એટલે એક શસ્ત્ર પકડી રાખે આપણે તો ભગવાન બસ બીજું કાંઈ વચ્ચે આડું અવળું કાંઈ જોઈએ જ નહીં પાછો એને કેફ એવો બતાવે આપણે તો ભગવાનને ડાયરેક વચ્ચે કોઈ નહીં ભગત નહીં સાધુ નહીં કાંઈ નહીં આવું કે પણ એની પાછળનું કારણ શું કે સાધુ ભગત હોય તેના સ્વભાવ ઉપર ઘસારો લાગે કો કે નહીં કે કંઈક એનાથી ખોટું થાય તો કે એની અરે વ્યવહાર પડે એટલે પછી ડાયરેક્ટ ભગવાન પણ ભગવાનનું મહાત્મ્ય જ્યારે સમજાય છે ત્યારે જીવથી ભગવાનને અર્થે બધું જ થાય છે જૂનાગઢની બાજુની અંદર ઘણોદ ગામ છે અને ન્યા આગળ એક ભાઈ કરીને હરિભગત હતા અભેશીના બાપુજી બહુ સારા સત્સંગી અભેશીને તો એમને પોતે સત્સંગ કરાવેલો જ એ તો પાકા ભગત હતા જ અભેશી પણ એમના ગામની અંદર આ ભગતને એવી ટેવ કે ભગવાનના મહિમાની વાતો કર્યા જ કરે આજે જ અમારા કૌશિ ભગતે ગુનાનંદ સ્વાયની વાત વાંચી હતી એમાં પહેલી જ વાત છે સ્વામી કે ભગવાન સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી મહિમાની વાતો જ્યાં નિરંતર કરે ને મને આશિતભાઈ કે ભીખુ બાપા કે કોઈને પણ મહારાજના અહીં મંદિરમાં આવ્યા હોય ને કે લોયાધામમાં અને અજાનો માણસ આવ્યો હોય ને અને વાત કરે ને તો ઓલાના હૃદયમાં કે એકવાર ઉતારી જ દે મહારાજનો મહિમા સાધુનો મહિમા મંદિરનો મહિમા આ બધું ઉતારી જ દે કેમ ઉતારી દે કારણ કે સતત એને એ મહિમાની વાતોનું ચિંતન હોય એ મહિમા હમજીને જ રહ્યા હોય એ જ વાંચન કરે એવું જ સાંભળે એ સાંભળે એટલે જીવ એવા સાક્ષાત્કારને પામે ને કોઈને તમે વાત કરો એટલે ઉતરે પણ નિરંતર મહિમાની વાતો કરવી લો હવે નિરંતર મહિમાની વાતો કરવી તો શનિવાર ચાર કલાક કે પાંચ કલાક મંદિરમાં આવે તો સ્વામી તો આવે છ વાગે કથા કરવા સાડા પાંચે કીર્તનવાળા કીર્તન કરતા હોય તોય આટલી વાત સાંભળતા હોય આટલી કથા સાંભળતા હોય દર શનિવાર મંદિર આવતા હોય તોય એવું ના થાય કે હાલો ભાઈ આજે પાંચ વાગે મંદિરમાં આવ્યા ત્યાંથી માંડીને આપણે રાતના દસ અગિયાર વાગે મંદિર છોડીએ ત્યાં સુધી મહારાજ સાધુને ભગતના મહિમા સિવાય બીજી વાત નથી કરવી આ વાત કેટલી અઘરી હશે તમે વિચારો એક અઠવાડિયાના ચારથી પાંચ કલાક આવા પવિત્ર સ્થાનમાં આવવા છતાંય અને ખપવાળા પાછા શા માટે મંદિર જાવ છો તો કે કથા વાર્તા સાંભળવા માટે મહારાજના દર્શન માટે સાધુના દર્શન માટે આવા જ મૂકશું આવે જ તો હું તો એ વિચારું છું કે જે આટલા ખપવાળા કહેવાય આટલા બધા મુખ કહેવાય એ જો એવું ના કરી શકતા હોય તો જેને કથા વાર્તાનું અંગત નથી જેને ભગવાનના દર્શનનું અંગત નથી જેને સાધુના દર્શનનું અંગત નથી એની તો શું હોય આને આટલી વાતો કર્યા 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 કરીએ તો વળી બે વીક પાવર રહે પાછો ત્રીજો વીક ઉતરે ફરી પાછો ફરી એક ચાવી ભરો એટલે ફરી પાછું હાલે રમકડા જેવું છે ચાવી ભરો ને એટલે હાલે ઓટોમેટિક તો થતું જ નથી સત્સંગમાં એવી સિસ્ટમવાળું નથી ઓટોમેટિક થોડું થાય પંપ મારો હવા ખાલી થઈ ગઈ પંપ મારો ચાવી ભરો પાછું હાલે થોડા દી યાદ રહે આવું આવ્યું હતું કથામાં આવું કરવાનું છે પાછું થોડું થાય ને ભૂલાઈ જાય એવું મારે ને તમારે બેન એવું થાય એટલે આ વાતો કર્યા કરીએ પાછો જાગતો રહ્યા તમારી ચાર દિવસ પછી આજે જાગી જાય પણ એ વાત કે ભગવાનને ભગવાનના સાધુના મહિમાની વાત નિરંતર કરવી મહારાજ આવા મોટા છે મહારાજ આવા મોટા છે મહારાજ આવા મોટા ચરિત્રો વાંચો અને કીધે રાખો એની અંદરથી ભગવાનનો મહિમા વધશે એકાબીજા સાથે ભગવાનની સાધુના મહિમાની ભક્તના મહિમાની વાતો કરવાની ટેવ પડશે ને તો એકાબીજા પ્રત્યે દિવ્ય બુદ્ધિ પણ વધશે ઘણીક વખત સત્સંગમાં રહેવા છતાંય હાવ માઈક ભાવે જીવતા હોય કયા ભાઈ આવ્યા મગનભાઈ આવે છગનભાઈ આવે આમ શું આવે એમાં લે આવું જ થાય માઇક ભાવે જીવે એનું કારણ શું કે મહિમાની વાતો થાય જ નહીં એટલે ઊંચી ભૂમિકા જાય જ નહીં ઊંચી ભૂમિકા જાય નહીં એટલે ઊંચું કોઈ તરફનું વિઝન થાય નહીં ઊંચું વિઝન કોઈ ભક્ત પ્રત્યેનું ન થાય એટલે એની સ્થિતિ પણ ઊંચી ન જ થાય જ્યારે આપણું વિઝન ઊંચું થાય ત્યારે જ આપણી સ્થિતિ ઊંચી થાય વિઝન જ્યાં સુધી નીચું હશે ત્યાં સુધી ક્યારેય પણ સ્થિતિ ઊંચી નહીં થાય અને એ કરવા માટે નિરંતર મહિમાની વાતો મહારાજના મહિમાની વાતો ઓહો કેવા મોટા મહારાજ નિષ્કુળ અંશો મેં કેવી મહારાજની મોટપ લખી છે હરીલામૃતમાં કેવી લખી છે વાતો કરે રાખો સાંભળ્યું એ સાંભળે ના સાંભળે તો કોક વરી બધા તો આપણે ચાન્સ આપો ભાઈ તમે થોડી કરો હાલો હું સાંભળું આપણે થોડી કરીએ એ સાંભળે અને એવી રીતે મહારાજના મહિમાની વાતો થાય તો સત્સંગી નવો આવે અહીં કોઈ નવો આવે અહીં આગળ સત્સંગમાં તો જૂના સત્સંગોએ શું કામ કરવું જોઈએ બહેનોએ બહેનોમાં ને ભાઈઓએ ભાઈઓમાં એ જે નવો આવ્યો ને એની જોડ બહુ બીજી લપછપ ના કરવી કેટલા છોકરાને ક્યાં પરનાવ્યા ને ક્યાં શું કરવી એ બધું ના કરવું એની જોડે નવો આવ્યો ને એને થોડું જાણી લો કારણ કે નવો છે એટલે એની જોડે થોડું વ્યવહારિક જાણો કે જેનાથી એને હેત થાય આપણી જોડે અમે પણ સંતો શું કરીએ કોઈ નવા હોય તો પૂછીએ ક્યાં રહો છો શું કરો છો કેટલા દીકરા છે ક્યાં જોબ કરો છો પણ એનું કંઈ જાણીને અમારે ઇન્ટરવ્યુ એવું ઇન્ટરવ્યૂ લઈને અમારે શું કામ હોય પણ પહેલી વખત આવેલા વ્યક્તિને એવું પૂછો એટલે એને સેજે થોડી વાર બેસે સીધું જ હું કહું કે પ્રથમનું હું વચનામૃત હવે એને વચનામૃતની ખબર જ ના હોય ઊભો થઈને હાલતો થઈ જાય તરત જ પણ થોડી આમ તેમ આમ તેમ વાતો કરો ક્યાં મંદિર જાઓ છો શું છે એમ વાતો કરતાં 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 પછી ધીરે રહીને આપણી દવા અપાય ત્યારે ઉતરે એમ સત્સંગીઓ બધા ભેગા થાય ને તો જૂના સત્સંગી હોય એનું કામ શું એને નવા સત્સંગીને મહારાજનો અને સાધુનો અને મંદિરનો મહિમા કીધે રાખો એને ફરી વખત એવું થવું જોઈએ કે આવતા શનિવાર જઈને ઓલા પાએ ક્યારે બેહું એવું થવું જોઈએ પણ હવે નવું આવે એને વ્યવહારની વાત કરીને વ્યવહારના માર્ગે ક્યાંક ચડાવી દે બરાબર તમારે શું છે ને હું છે ને આજ બસ એ જ વાતો કરે હવે જૂના નવા બધા એ વાત કરે તો ઓલો નવો આવ્યો ને એવું થાય આ માર જેવા જ છે પાંચ વર્ષથી સત્સંકર પણ માર જેવા જ છે બહુ કઈ ફેર લાગતો નથી એવું લાગે એને અને તમે મહારાજના મહિમાની ખુમારીવાળી વાતો કરો ને આમેવાળાને એમ થાય સારું આપણે આવું થવું છે આપણે આવું થવું છે એટલે જૂના બધાઓને જેને વર્ષ કાઢ્યા બે વર કાઢ્યા પાંચ વર્ષ કાઢ્યા દસ વર્ષ કાઢ્યા કથા વાર્તા સાંભળીને સાધુ ભેગા એ બધાને આ કામ કરવાનું છે મહિમાની ગાય રાખો મહિમા ગાય રાખો મહિમા કીધે રાખો એ કરવા જેવું છે જુણાભાઈના સમાગમથી એ ગામની અંદર એક મુસ્લિમ ખત્રી પરિવાર અલીભાઈ એને સત્સંગ થયો ભગવાન સ્વામીના સત્સંગી થયા બોલો પહેલા આ સત્સંગ કાંઈ એમને નથી ફાલે ભૂલ્યો આપણે કઈક સંતો ગામડે ફરતા પણ તમને કહું એ જમાનામાં સંતો પાસે આવા સાધનો નહોતા એક દિવસમાં પાંચ જગ્યાએ જઈ શકે આજે અમારા અમેરિકાના પાંચ સ્ટેટમાં એક જ દિવસમાં જવું હોય ને તો એક દિવસમાં જઈને આવતા રહીએ પાંચ સ્ટેટમાં અલગ અલગ જગ્યાએ આજે પ્લે વ્યવસ્થા છે તરત જતા રહો પણ એ જમાનામાં સંતો પાસે એવી કોઈ વ્યવસ્થા નહોતી તો સંતો તો વાતો કરતા જ સત્સંગ તો સંતોથી જ વધતો પણ એકલા સંતોથી નહીં સંતોને સહકાર હતો જૂના હરિભક્તોનો એ હરિભક્તો ગામડે ત્યાં રવા હરિભક્તો કરતા હવે તમે વિચારો આ ગણોદ ગામની અંદર જૂનાભાઈ કરતા હોય જેને મુસલમાનને કંઠી પહેરાવવા સુધીનું કામ કર્યું એ હિન્દુમાં શું કામ ના કરે જે મુસ્લિમ વ્યક્તિને પણ ભગવાન સ્વામિનારાયણ પાવા માટે મહેનત કરતો હોય એ વ્યક્તિ એ યુગની અંદર હિન્દુ જે વ્યક્તિઓ હશે એને મહારાજનો મહિમા કહેવામાં કેટલા તત્પર હશે ઓલા મુસ્લિમ તો દૂર રહેતા હોય ને એના બધા વિસ્તારો એમાં રહેતા હોય ન્યાય જઈને વાત કરતો હોય તો આજુબાજુમાં રહેવાવાળાને કેટલી વાત કરતા હોય અને ત્યારે સત્સંગ વધે આ તો બધી જ જવાબદારી જાને અમને હોપી હોય સંતોને તમારે કરવાનું સ્વામી હવે અહીં શનિવાર નવા પાંચ વ્યક્તિ આવ્યા હોય તો મિનેશ ભગત તમારા જેવા બધા જૂના હોય ને એને એની ઓળખાણ કરવી જોઈએ પછી એનો નંબર લેવો જોઈએ પછી એને કોલ કરવો જોઈએ બહેનોએ બહેનોમાં ભાઈઓએ ભાઈઓમાં એવા દસ જણ એવું કરવું જોઈએ આ તો અમારી પાસે આવે તો પેલા પાંચ વખત આવીને ગયા હોય તો નંબર હરિભગત જે જૂના બે પાંચ હોય એના પાસે ના હોય કે આનો નંબર શું છે એને જ્યારે પાછો કોઈ કેટલી વાર તો જૂના જૂના ના હોય એને એના એકાબીજા જોડના હોય એ નંબર અમારે સ્વામી ઓલા ભગતને ફોન કરો નંબર આપજો ને એવું થાય કે આને ખખડાવવા જ જોઈએ આપણા ઘરના ભક્તો જે તમે રોજ દર શનિવાર મળો એને તો એકાબીજાના નંબર હોવા જોઈએ એકાબીજાને વાત થવી જોઈએ એકાબીજાને જે સોમેન્ટ થવા જોઈએ એકાબીજાને સમાચાર આપવા જોઈએ એ ક્યાં વ્યવહાર છે વ્યવહાર ઓલા સંબંધીઓનો એક નંબર ન હોય તો એનું આખું લિસ્ટ હોય ડાયરી હોય આખી અને અહીંયા આગળ સત્સંગના હરિભગતનું હોય નહીં એવું નહીં જે જૂના ભક્તો હોય એને આ તકેદારી રાખવી સત્સંગની અંદર નવા નવા જે ભક્તો આવે એનો કોન્ટેક રાખો બહેનોએ બહેનોમાં ભાઈઓએ ભાઈઓમાં એમાં કોઈ તમને બાદ નથી એવું નથી પર્ટિક્યુલર આને જ કરો ને આને ના કરો તમે ત્રણ જણ ફોન કરશો ને એક જ વ્યક્તિને તોય વાંધો નહીં તમે ત્રણ જણ સંપર્ક કરશો ને તોય વાંધો નહીં ત્રણ કરશો તો એને વધારે ભાવ થશે ઓહો હો જોવો તો ખરા કેવું છે પણ આ તો સ્વામીને બધી ચિંતા રાખવાની હોય કે કોણ નવો આવ્યો છે નવા ભગત કોણ છે પાછો સ્વામીને એને ધ્યાન રાખવાનું એને મળવાનું એને કહેવાનું ઉપર આવજો એડ્રેસ લેવાનું ફોન કરવાનો આવી એક એક કે બે સાધુ એવા દસ ને પચીને ધ્યાન રાખીને કરે ને તમે પચી હો ને એક એક વેચી લો તો કેટલું કામ થાય એટલે એ કરવા જેવું છે બધાને જે બધા છે ને એને આ બધું હવે અમારી પાસે તમે આવીને બે હોય એના કરતાં એવા નવા પાંચ હોય એને એ શીખવાડો કે ભાઈ ઉપર સંતો આવા રહે છે એ તમે વાત કરો ને તો ઓલાને તરત અસર કરે એ ઉપર જશે ચાલો મળતા જઈએ સ્વામીને પછી એ બે વાત સાંભળવા આવે તેને કામ થાય એટલે એ કામ તમારું છે એટલે તમારી ગ્રહસ્થ આશ્રમમાં પણ ડ્યુટી છે બહારના સ્ટેટોમાં રહેતા ભક્તો હોય તમે બધા પ્રચાર કેટલાય ભક્તો એવા છે કે કરે જ છે કથા વાર્તા સત્સંગ આદિકનો અને કરે જ રાખવી એમાં એક ફાયદો છે બીજાનો કંઈક થવું હોય તો થાય ના થવું હોય તો કાંઈ નહીં આપણું તો થાય આ કથા હું કરું આ કથા આખા સો ફેમિલી સાંભળતા હોય પચાસ સાંભળતા હોય દોઢસો સાંભળતા હોય પાછળથી બીજા બસો સાંભળતા હોય એને કાંઈ ફાયદો થાય કે ના થાય પણ મને તો થાય મને તો ખબર પડી ગઈ ને કે અંતેના ઓગણચાળીસમાં મહારાજ આવું કેશ એટલું મારા હાથમાંને જ પાકું થઈ ગયું ને બીજું આ પોણો કલાક કથા કરીએ પોણો કલાક તો આ જીભથી આખા દિવસમાં બીજું થયું કે ના થયું પણ પોણો કલાક તો મહારાજની વાતો થઈ એટલી જ પાકું થઈ ગયું એટલે વાતો કરવાના અંદર ફાયદો બહુ છે મહારાજનો મહિમા ગાવામાં સાધુનો મહિમા ગાવામાં ફાયદો બહુ છે કે પ્લસ જ તમે માળા કરો એમાં તમારું મન ગમે ત્યાં ભમે એની કોઈ ગેરંટી પણ તમે વાત કરો ને એટલે તમારું મન વાતમાં હોય તો જ વાત થાય નહીં તો વાત તમારી ફગી જાય એટલે વાતમાં તમારે મન રાખવું જ પડે અને મન રાખવું પડે એટલે એટલો ટાઈમ તો આપણો સાર્થક જ થઈ ગયો પાકો થઈ ગયો અલીભાઈને સત્સંગ થયો મુસલમાન હોવા છતાંય ભગવાન સ્વામીના સત્સંગી થયા અને સ્વામી એના સત્સંગે નાતની ઉપાધિ આવી પણ સત્સંગ ન છોડ્યો સત્સંગ રાખ્યો અને પછી અલીભાઈ એક વખત મહારાજ ત્યાં પધારેલા ગણોદ ગામની અંદર ને ત્યાં મહારાજ ભાદર નદીની અંદર સભા કરીને બેઠા હતા અને અલીભાઈ હજુ જુવાન જુવાનને જ લાગે ઉંમરવાળાને બહુ સત્સંગ લગાડવા જાવ તો ઓછો લાગે જુવાનને તરત લાગે ઉંમરવાળાને તો ગળથુતીમાંથી હોય તો નહીં તો પાકા ગળે કાંઠા ના ચડે એવું છે એને તો ખાલી જજની જેમ રાખવાના જજમેન્ટ કરે આપણું બસ એટલું અહીં બાપાઓ આવે અહીં બાપાઓ આવે તો હું એને કોઈ દી નહીં કહેતો કે તમે તિલક ચાંદલો કરો પૂજા કરો હવે હું બાપાને આવે એ તો અહીં સોમ્ય કે પૂરું કરે એટલે બાપાનું પૂરું આવે એને હવે હું પતી ગયું એને તમે આપો તો આવે કેટલું શીખે એ શીખે કેટલું વૈરાગ કોઈ બાપાને એવા ઉંમરવાળા આવા કૌશિલ ભગત જેવા વી વર્ષના અઢાર વર્ષના ચડે પણ કાંઈ વર્ષના ને પંચાવન વર્ષને હાઈઠ વર્ષના આખું બધું બધું જ દુનિયા જોઈ લીધી હોય તોય વૈરાગ ના ચડે બોલો તોય એને વૈરાગ ના ચડે આ અઢાર વર્ષનો એને થનગનતું યો ન હોય એને વૈરાગ ચડે એ ભગવાનનો કમાલ છે પણ વી સ્વામી એટલે કીધું વીસ વીસ વર્ષના જુવાનડા સંસારનો ત્યાગ કરીને આવે છે આ જ ભગવાન સ્વામીનું સર્વોપરી પણ એવું કીધું કે હાઈઠ હાઈઠ વર્ષના ભાભલાઓ એવું કેમ ના કીધું સ્વામી નહીં ખબર કે એ વખતે કોઈ નહોતો આવતો વર્ષનો કોઈ નહોતો આવતો એ વર્ષના જોવાના જ આવે એવું છે તો આવા આવા કોઈ અનાયાસે બાપાઓ હોય ભક્તિ કરવાવાળા પછી અલીભાઈના લગ્ન તે લગ્ન એટલે કે મહારાજના આશીર્વાદ લઈ આવીએ મહારાજના આશીર્વાદ લેવા જાન લઈ અને ત્યાં ભાદર નદીના એ રેતી પ્રદેશમાં મહારાજ બેઠા હતા ત્યાં ગયા અને ત્યાં જઈને મહારાજને દંડવટ કર્યા એટલે અલીભાઈના બધા શણગારને બધું જોયું ને મહારાજે મહારાજે આમ જોયું પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં મહારાજ બોલ્યા એટલે પાર્ષદ કે મહારાજ અલીભાઈના લગ્ન છે એમને આજ્ઞા આપો આશીર્વાદ આપો એટલે પછી લગ્ન કરવા જાય મહારાજ કાંઈ બોલ્યા ને મહારાજ તો એમની વાતો ચાલુ રાખી ફરીથી અલીભાઈએ દંડવટ કર્યા પેલા પાર્ષદ કે મહારાજ સમજો એની જાન ખોટી થાય છે ઊભી છે તમે એને રજા આપો મહારાજ કાંઈ બોલ્યા નહીં પેલા જાનવાળા અકળાવા લાગ્યા અલીભાઈને કે હાલને ભાઈ લગ્ન કરવા તારો સ્વામીનાયન કંઈ તારી હામું જોતો નહીં ને કાંઈ નહીં નહીં એવું અમને ખોટી કરે છે ત્યાં અલીભાઈ ફરી પાછા પગે લાગ્યા પેલા પાર્સદ એક મહારાજ અલીભાઈને રજા આપો તમારા આજ્ઞા વિના નહીં જાય મહારાજ કે અલીભાઈ ક્યાં આલે આ બધા ઠાટમાટ કરીને મહારાજ લગ્ન કરવા મહારાજ કે ઓહો પરણવા જાઓ છો કે પરણોભાઈ પરણો એ ભાઈ લગ્ન કરો કરો તમે આ જીવ ક્યારે ભગવાન ભજશે અને પરનેતર વાહે પડ્યું છે કે પરણો ભાઈ પરણો મહારાજે આવું બે ત્રણ વખત કીધું ને અલીભાઈ ગયા તો ખરા પણ મગજની અંદર આ ગોમરી ચડી ગઈ કે આ જીવને પરનેતર વાહે પડ્યું છે ક્યારે ભજે આ જીવ અલીભાઈએ લગ્ન કર્યા સંસાર માંડ્યો પણ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આને કહેવાય આત્માનું જ્ઞાન આને કહેવાય એને એવો વેગ લાગી ગયો હતો એક એક જ વાત એ જે રેતીમાં મારા જે કીધેલું ને પરણોભાઈ પરણો ત્રણ વખત કીધેલું ને કટાક્ષમાં અલીભાઈને છોકરો થયો છોકરો મોટો કર્યો અઢાર વર્ષનો થયો અઢાર વર્ષનો થયો ને એકદી બેહાડીને કે જો દીકરા તને મેં બધું જ શીખવાડી દીધું છે તને બધું જ આવડે છે આજથી મને એક પણ વ્યવહારનો પ્રશ્ન પૂછતો નહીં અઢાર વર્ષ મેં તને મોટો કર્યો હવે અઢાર વર્ષ તું મારી સેવા કર અને અઢાર વર્ષ પછી જો હું જીવીશ તો આપણે બે જણા ભેળા મળીને કામ કરશું તમે અઢારનો કર્યો ને અઢાર સુધી મેં પાલ્યો ને હવે અઢાર તું મને પાલો આવે હું તારો છોકરો અઢાર ઓલો છોકરો ડાયો હતો સંસ્કારી હતો સત્સંગી હતો એને કીધું બાપા તમે ચિંતા ન કરો હું તમારી સેવા કરીશ તમે સુખેથી ભજન કરો આને ભગવાનનું મહાત્મ્ય કહેવાય સિત્તેર વર્ષ સુધી ચાવી હાથમાં હોય એને ભગવાનનું મહાત્મ્ય કહેવાય ના થયા જોકે આ યુગમાં રાખવી પડે તમારે ચાવી અને આ યુગની અંદર તમારે તમારું બેન્ક બેલેન્સ એ રાખવું પડે આ યુગમાં તમારે તમારી એ રાખવી પડે આ યુગ એવો છે આ યુગ પ્રમાણે ઉંમરવાળાએ બધું જ રાખવું પડે પોતાનું બધું જ રાખવાનું સત્સંગી દીકરાઓ હોય સત્સંગી બધું હોય તોય રાખવાનું રાખવાનું જ યુગ પ્રધાન છે એટલે યુગ પ્રધાનની અંદર આપણે યુગની જોડે હાલવું પડે એટલે રાખો પણ બંધનપૂર્વક નહીં એની પાછળ પડ્યા નહીં રહેવાનું મૂકી રાખવાનું મરણ મૂડી છે ખખડાયા કરવાનો ડબ્બો છે ભાઈ એ બાને શીરોપુરી મળે બાપાને ખવડાવે ને કે ભાઈ જશે તો આપીને તો જશે ઘણું બધું પડ્યું છે બતાવ્યા કરવાનું કાગળિયા ગોળવ્યા કરવાના આમથી આમ બેંકમાં જવું છે એમ કહેવાનું બેંકમાં જાઉં છું એટલે દીકરાઓને થાય કે બેંકમાં હું મૂકી આવતા હશે એટલું તો શું હશે એક લોકર રાખવાનું ખાલી ના હોય તો પથરા મૂકવાના અંદર મૂકી રાખવાનું લોકરની ચાવી રાખવાની ભાઈ એવું રાખી મૂકવાનું થોડું ઘણું આ યુગમાં જરૂરી છે અને પછી અલીભાઈએ તો ભજન આદરી દીધું એની અંદર જાળિયા ગામની અંદર રઘુવીર ચરણ સ્વામી આવેલા જૂનાગઢથી ગુણાદાન સ્વામી વખતે બહુ સારા પુરાણી એક વિષય ઉપર કથા કરે તો આઠ આઠ દિવસ સુધી કથા કરે એવા વિદ્વાન એવી સરસ શૈલીથી કથા કરે અને સ્વામી આવ્યા ત્યારે અભેશી અને આ અલીભાઈ આ બેની જોડી એ બે ગણોતથી જાય જાળ્યા ને કથા સાંભળે એમાં કથા પૂરી થવાના આગલા દિવસે અલીભાઈ સ્વામીની પોથી ઉપર રૂપિયા મૂક્યા દક્ષિણા મૂકી અને સ્વામીને કે સ્વામી ત્યારે છેલ્લા જે સ્વામિનારાયણ કે અરે ભગત છેલ્લા જે સ્વામિનારાયણ કે હજુ તો તમે હજુ કાલે કથા છે હજુ કાલ આવજો તો કાલે જ મારે ધામમાં જવાનું સ્વામી મુસલમાન કાલે તો મારે ધામમાં જવાનું છે સ્વામી કે કાલે ધામમાં પણ તમે હાજા છો ને બસ મહારાજનો સંદેશો આવ્યો છે બીજે દિવસે અલીભાઈ મંદિરે ગયા અભેસી પણ મંદિરે બેઠા હતા દસ વાગવા આવ્યા ત્યાં સુધી માળા કરી મહારાજ અમે બેઠા બેઠા અને પછી અલીભાઈ પેલા અભેસીને કે અભેસી દરબાર હું હવે ઘરે જાઉં છું કારણ કે હમણાં મહારાજ લેવા આવશે મારું શરીર આ મંદિરમાં છૂટે અને મારા સંબંધીઓ બધાએ મંદિરમાં આવે એ હારું ના કહેવાય કારણ કે બધાએ મુસ્લિમ છે બધાએ કંઈ ધર્મ પાડતા નથી અહીં આવે આ જગ્યાઓ એ બધું કેવું ખાતા પીતા હોય અપવિત્ર થાય એટલે હું મારા ઘરે જઈને દેહ છોડું અભયે કીધું સારું અલીભાઈ ઘેર ગયા પોતાના દીકરાઓને બોલાવ્યા કે છે ભગવાન સોમેણ સર્વોપરી છે મેં આજ સુધી ભજ્યા અને મહારાજ મને લેવા આવ્યા છે હું જાઉં છું જે સોમેણ કંઈ દેહ છોડી દીધો મુસલમાન એક મુસલમાન પણ એને જો ભગવાનના મહાત્મ્યનો વેગ લાગ્યો એક શબ્દનો વેગ લાગ્યો ભગવાનનું મહાત્મ્ય હતું એટલે વેગ લાગ્યો નહીં તો શું વિચારે ભગવાન તો બોલે ભગવાન તો બોલે અમે સંતોએ કહીએ ભાઈ હવે કેટલુંક તમારે પણ હવે છોડો ને તોય કોઈ એવું વિચારે કે સ્વામી બોલ્યા હતા સંતો બોલ્યા હતા ગુરુજી બોલ્યા હતા આવું એવું કોઈ ના વિચારે આવે કે સંતો તો કે એ બસ એટલું વિચાર લીધું જ્યારે આને તો એક જ વાર કીધેલું મહારાજે કે તને આ જીવને પરનેતર વાહે પડ્યું શું ભગવાન ભજશે આ એક વાક્ય એના હૃદયની અંદર ઘૂંટાતું રહ્યું તેનો દેહ છૂટ્યો ત્યાં સુધી ઘૂંટાતું રહ્યું અને એનો દેહ મહારાજની ઈચ્છાથી મહારાજને લેવા અને એનો દેહ છૂટ્યો એટલે અહીં મહારાજ કે છે કે જેને આ બે વાતનો વેગ લાગી જાય આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેના ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે શલ્ય તે સર્વે નીકળી જાય જેમ અલીભાઈને નીકળી ગઈ એવી રીતે વિષય ભોગવાની ઈચ્છા ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી ભગવાનનું મહાત્મ્ય નથી સમજ્યું ભગવાનનું મહાત્મ્ય સમજાય એટલે વિષયમાંથી વિરક્તિ થાય ભગવાનમાં રતિ વિષયમાંથી વિરક્તિ જેને ભગવાનમાં રતિ થાય હેત થાય એને વિષયમાંથી વિરક્તિ થાય જેટલી વિષયમાં પ્રીતિ છે એની પાછળનું કારણ એક જ છે પુરુષોત્તમ નારાયણનો મહિમા જેવો છે એવો જાણ્યો નથી જે દિવસે જેવો છેવો જનાશે તે દિવસે રેતી જેવું લુખ્ખું થઈ જશે જગત જ રેતી જેવું લુખ્ખું થઈ જશે પલાળવાશે તોય રેતીને તમે પલાળો કેટલી વાર પલળે બસ એવું થાય પાણી હોય તરત ઉડી જાય તો એવી રીતે જગતની અંદર રહ્યો હોય પલળેલો દેખાતો હોય પણ કેટલો પલળેલો હોય કે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હોય જેવો આ દેહ છૂટે કોરો રેતી જેવો જ હોય જગતમાં ચોટ્યો જ ના હોય એ ભગવાનનું મહાત્મ્ય જો હોય તો આવું થાય મહારાજ કે એને જ સત્સંગી પણ એને જ કહીએ બીજાને સત્સંગી કહેવાતો જ નથી બાકી તો આગળ આવી હતું ને સત્સંગમાં રહ્યો હોય તોય કોના જેવો છે પશુ જેવો છે આવું કીધું છે એટલે સત્સંગી આને જ કહે છે મહારાજ એવા સત્સંગી આપણે થઈએ હજુ વચનામૃત છે અને આપણે આવતીકાલ સાંભળશું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠમ જે શ્રી ગણશ્યામ મહારાજની